ગુડ મોર્નિંગ ફ્રેન્ડ રડી જે ટોપિક જે છે બે હજાર એકવીસની જે પેપર સ્ટાઇલ જે મુજબની વાત કરવી હોય તો સેક્શન સી એમાં તમારી પાસે અહીંયા થર્ટી થ્રી એન્ડ આ ત્રણ જે પ્રશ્ન જે છે એમાં ફંક્શન તરીકે આપણે પૂછાય છે અને એટલે જ આજનો આપણું જે ટોપિક છે ફંક્શનનો ઓકે જે રોકડિયા માર્ક્સ આપણે એને કહી શકીએ ફ્રેન્ડ જવા તો ન જ દેવાય આને ઓકે તો ફંક્શનના પણ આપણે ત્રણ ચાર લેક્ચર લઈશું જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કેમ કારણ કે આના આધારે જ આપણો રિસ્પોન્સ છે એના આધારે જે કમ્પ્લીટ સેન્ટેન્સ એ પણ હવે આપણે આવવાનું છે અને હવે તો કમ્પ્લીટ સેન્ટેન્સ યુ હેવ ઓપ્શન તમારી પાસે ઓપ્શન છે અને એમાંથી સિલેક્ટ કરવાનું છે તો આપણને આની ખબર હોવી જોઈએ એટલે ધીસ વન ધ ફર્સ્ટ લેક્ચર આપણું જે પ્રથમ લેક્ચર છે આજનું તેમાં ફંક્શન એ કઈ રીતે તમારે ટેબલ તરીકે આવે છે ધ્યાન આપવાનું છે ફ્રેન્ડ તમારે એઝ અ ટેબલ તરીકે આવે છે આપણે અહીંયા ખાલી ઓપ્શન તરીકે અહીંયા મૂક્યા છે એઝ અ સમજવા માટે ઓકે તો આપણે વધારે સમય કંઈક લીધા વગર આપણે એની શરૂઆત કરી દઈએ છીએ ઓકે નાઉ ધ સ્ટાર્ટ તમારી આઈડેન્ટિફાઈન્ટીફાઈ કરવાનું છે છે એ જે જે સેન્ટેન્સ એમાં એ કયું સુટેબલ છે એની આપણે ચર્ચા અહીંયા કરવાની છે બરાબર અહીંયા આપણે એની ડિસ્કસ કરીશું અને સાથે આન્સર આપતા જઈશું તો હવે જ્યારે આન્સરની આપણે વાત થતી હોય તો એને આ રીતે આપણે કરવું હોય કે તો કહી શકીએ છીએ કે ધારો કે ટીચર બિગેન ટુ ક્લીનિંગ ક્લિનિંગ બ્લેક બોર્ડ ટીચરે લખવાની શરૂઆત કરી દીધી આફ્ટર ધ એમને ક્લીન કરી નાખ્યું પછી એમને લખવાની શરૂઆત કરી વી હેવ ધ ફોર ઓપ્શન ચાર ઓપ્શન છે આપણી પાસે અહીંયા નંબર એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમયની વાત થઈ રહી છે ઓકે યસ કહી શકીએ આપણે છતાંય આપણે જોવાનો ઓપ્શન બીજા બી એક્સચેન્જિંગ નાઇસિટી છે નાઇસિટી છે છે આપણને ખબર કે ગુડ લક છે બેસ્ટ બેસ્ટ ઓફ ઓફ છે છે ગેટ વેલ ઓકે વગેરે વગેરે આપણી પાસે હતા ઓકે હતો વેલ્ડન હતા તેવું તો કંઈ છે નહીં ઓકે કોન્ટ્રાસ્ટ છે દેખો સી કોન્ટ્રાસ્ટ આપણે શીખ્યા જે ફ્રેન્ડ એ કોન્ટ્રાસ્ટમાં દો અલ દો ઇવન ધો ઇવન ઇ બટ યટ સ્ટીલ ઇન્પાઈટ ઓફ ડિસ્પાઈટ ઓફ વગેરે હોય છે એમાંથી પણ એક જ છે નહીં આપણી પાસે કન્ડિશન ઇફ અનલેસ અને હેડ થી શરૂ થતું વાક્ય હોય છે મોટા ભાગે મોટા ભાગે તો એ પણ નથી તો અહીં દેખો આફ્ટર છે તો સમયની અહીંયા વાત થઈ રહી છે અને સમયની વાત થઈ રહી હોય એટલે આપણો આન્સર થશે અહીંયા એ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જે છે એ આપણો આજે આન્સર અહીંયા બને છે ફ્રેન્ડ ફરીથી થોડું ધ્યાન આપવાનું છે નંબર 2 આશ્રમ એક્સપ્રેસ ડઝ નોટ રન ફાસ્ટર ધેન સર્વોદાય એક્સપ્રેસ હવે યુ કેન સી ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો દેખો અહીંયા ફાસ્ટ દેખો તો એનું ફાસ્ટર કમ્પેરેટિવ રૂપ આપ્યું છે અહીંયા દેખો ધેન છે એટલે આપણી જે ડિગ્રીની જો વાત કરતા હોય તો ફર્સ્ટ મેથડ આપણે શીખ્યા હતા તો ફર્સ્ટ મેથડમાં શું શીખ્યા હતા આપણે કે ત્યાં પોઝિટિવનું કમ્પેરેટિવ થાય કમ્પેરેટિવનું પોઝિટિવ થાય સુપરલેટિવ ત્યાં હોતું નથી યાદ રાખવાનું છે થોડું આપણે યાદ પણ કરતા જઈએ છીએ યાદ તો કરવું જ જોઈએ ને તો હવે અહીંયા જોઈએ તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે જે સમયની વાત કરી છે આપણે અહીંયા કોઈ સમય આપ્યો હોય ટાઈમ આપ્યો હોય આફ્ટર છે બિફોર છે કોઈ એટ ઓક્લો કરીને તમને સમય આપ્યો હોય એવું તો છે નહીં આપણી પાસે

ડિગ્રી ઓફ તો આ આપણો આન્સર બનશે ઓકે જેને આપણે હું હાઈલાઇટ અહીંયા કરી રહ્યો છું નંબર થર્ડ અનલેસ યુ વર્ક જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ સક્સેડ ધ્યાન આપજો હા થોડું ફ્રેન્ડ ધ્યાન આપવાનું છે જેથી આપણને કમ્પ્લીટ સેન્ટેન્સમાં બી એ ખબર પડે રિસ્પોન્ડ બી ખબર પડે અનલેસ છે તો કન્ડિશન વાત થઈ તો અનલેસ વાળું છે તો જોઈ લેવાનું અનલેસ ને અનલેસની વાત કરી તો આપણે એ વાત કરી કે કન્ડિશન હોય ઇફ અને અનલેસ જે છે કન્ડિશન દર્શાવ્યા છે ઓકે બીજી બાબત આપણે વાત કરી હતી હેડ થી શરૂ થતા વાક્યો જે આપણે ટેન્સ માં પણ શીખ્યા હતા અને અલગ ટોપિક થી પણ એને આપણે એઝ અ કમ્પ્લીટ સેન્ટેન્સ માં એની ચર્ચા કરી છે તો હવે અહીંયા ચર્ચા થઈ અનલેસ યુ વર્ક હાર્ડ છે અનલેસ એટલે આપણી પાસે કન્ડિશન આવશે તો અહીંયા દેખો યુ કેન સી તમે જોઈ શકો છો કન્ડિશન યસ દેખો એમાં ટાઈમ છે બીમાં એક્શન એક્શન એટલે કે કોઈ કાર્ય થતું હોય અને કોઈ ક્રિયા ચાલુ હોય તો આપણે એને એક્શનમાં લઈશું ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ નથી દો ઓલ નથી કન્ડિશન છે તો આપણો જે આન્સર થશે અહીંયા ડી આન્સર થશે અને એ છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઓકે તો આ બન્યો આપણો આન્સર નંબર ફોર લેટ મી ક્લાઇમ્બ ગિરનાર સર સર મને ગિરનાર તમે ચડવા દેશો હવે પ્રવાસે ગયા હોય જુનાગઢ ગયા હોય ખબર છે ને જુનાગઢમાં જ આવ્યો ગિરનાર ગિરનાર પર્વતની વાત છે અને આપણને ખબર છે કે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે સ્ટેમિના જોઈએ એના માટે તો હવે ત્યાં ક્લાઇમ્બ કરવાનું છે ચડવાનું છે તો આપણે શું સરને કહીશું ને

સી ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ શું વાત છે ચાર ચાર માં કોન્ટ્રાસ્ટ છે પણ એ કયું આવ્યું નથી આપણી પાસે ધો ઓલ ધો એવું તો છે એની વાક્ય આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ છે અને ત્યાં વિનંતી છે તે ખૂબ સરની વાત થઈ રહી છે અને લેટ વાળું વાક્ય છે તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમે શીખ્યા છીએ આપણે કે ત્યાં આપણે પ્રપોઝલ સેન્ટેન્સ અથવા રિક્વેસ્ટેડ સેન્ટેન્સની આપણે વાત કરી હતી તો લેટ આવ્યું છે તો હવે આપણો આન્સર બનશે અહીંયા શું થશે અહીંયા તો આ થયો આપણો આન્સર ઓકે તો આ રીતે આપણે સમજીને શાંતિથી આપણને ઉતાવળમાં કોઈ કરવાની નથી આરામથી પેપર આપણું લખાઈ જાય છે એસી માર્સનું પેપર હોય છે ત્રણ કલાકમાં કોઈ ઉતાવળ હળબળાટી કરવાની નથી ઓકે નંબર ડોન્ટ સ્પીક અબાઉટ ધ મેન હુ ઇઝ મેડ કંઈ પણ બોલશો નહીં અબાઉટ ધ મેન પેલો જે માણસ છે માટે કે જે માણસ who ઇઝ મેડ કે જે ગાંડો છે દેખો એડજેક્ટિવ ફ્રેશ તરીકે હુનો ઉપયોગ કર્યો છે અહીં છે ને એઝ અ આપણે વાત કરી લી છે કે કોઈ વ્યક્તિની વાત થતી હોય અને પછી તરત જ એના પછી ખાલી જગ્યા હોય અને પછી ફરીથી ક્રિયાપદ હોય તો ત્યાં આપણે હુનો ઉપયોગ કરતા હોઈએ છે ઓકે ઓપ્શન છે આપડા ફંક્શનમાં એઝ એક્સપ્રેશન પણ એને કહેતા હોઈએ છીએ આપણે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમયની તો વાત છે જ નહીં ફ્રેન્ડ્સ ઓકે ધેમ ડિસ્ક્રાઇબિંગ એક્શન કાર્ય છે ના કાર્ય પણ નથી કોઈ એવું કાર્ય થતું નથી ડિસ્ક્રાઇબિંગ પર્સન હા પર્સન કહી શકીએ છીએ છતાં નંબર ફોર ડી સેક્શન જુઓ ડી ઓપ્શન ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ ના રિક્વેસ્ટ નથી તો રહ્યું શું આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો અહીંયા આ જે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એ આપણો એઝ આન્સર થયો અને

ત્રેવીસ વર્ષથી આજે ઇંગ્લિશ ટીચર તરીકે છે ત્રેવીસ વર્ષથી હજુ બી એ કન્ટિન્યુ છે હજુ એ કામ સમયની વાત છે હા તો હું તો ચર્ચા બી કરી નાખું છું નહીં ચાલે હો ચલો એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે યસ સમયની વાત એક્શન કાર્ય કરે છે પણ એ દોખો હેઝ બિન છે કદાચ વર્કિંગ કે એવું કંઈક લખ્યું તો આપણે થોડા કન્ફ્યુઝ થયા હોત ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ નથી અને रिक्वेस्ट पर नहीं तो आपरी पास है एज अ आंसर आपरी पास डिस्क्राइबिंग टाइम छे आंसर दो सी इज पुअर सी इज ऑनेस्ट देखो गरीब छे ऑनेस्ट छे प्रामाणिक छे आपने आ वाक्य पर लिखियो तो याद करो याद करो वो दिन जब हमने वो पढ़ाया था और आप लोगों ने सुना था तो वही बात यहाँ पे भी है तो दो है अपने पास ન દો હોય એટલે આપણે વાત કરીએ છીએ કોન્ટ્રાસ્ટ હશે શું હશે કોન્ટ્રાસ્ટ ધ્યાન રાખજો આવું ક્યારે કરેક્શનમાં થોડું તકલીફ આપે હોય કરેક્શન હોય તો એ ટી લખી નાખ્યો હોય થોટ લખી નાખ્યું હોય તો અહીંયા દો છે આપણી પાસે એટલે કોન્ટ્રાસ્ટ છે વારંવાર ચર્ચા કરીએ છીએ તો ક્યાં છે કોન્ટ્રાસ્ટ આપણી પાસે આ છે તો અહીંયા આ આન્સર છે આપણો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એ આપણો આન્સર બન્યો તો આ થયો આન્સર આપણો

ત્યારબાદ એક્શન છે રિઝન બીકોઝ છે એટલે રીઝન નો ઉપયોગ કરીશું અને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે ઈફ છે નહીં એટલે આપણી પાસે આન્સર થયો ડિસ્ક્રાઇબિંગ રીઝન ઓકે હા આ થોડું રહેવાનું બગા તો નાઉ નેક્સ્ટ નાઇન સીંગ ધ લાયન આઈ રહેનાવે દેખો હું સિંહ જોયો આઈએનજી વાળા થી શરૂઆત થઈ છે પાર્ટિસિપલ નથી કેતો પ્રેઝન્ટ પાર્ટિસિપલ દેખો સિંહ જેવો આવી રહ્યો હતો જોયો તરત ભાગ્યા તો સમય હતો સમય બતાવ્યો હોય કે અહીંયા આટલા સમય આવ્યો એટલે હું ભાગ્યો ના એક્શન કાર્ય છે ત્યારે ડિસ્કાઈમ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ તો છે જ નહીં વિરોધાપાસ તો છે જ નહીં સિંહ આવ્યો તો ઉપર આવી જાય આવી જા પાડી દઉં વાત તો એવું તો છે નહીં ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ હા રિઝલ્ટ કહી શકીએ આપણે કેમ કારણ કે જેવો જ આપણે જે સિંહ આવતો જોયો છે આવી રહ્યો છે અને ઊભી પૂંછડીએ ભાગ્યા છીએ આઈ રેન અવે એટલે એ થયું રિઝલ્ટ

પાર્ટી વોઝ નોટ ઓવર અન્ટિલ ધ સનસેટ તો પાર્ટી પૂરી થઈ ન સોરી સનસેટ થયો નહીં ત્યાં સુધી પાર્ટી થઈ હતી સૂર્યાસ્ત થયો નહીં ત્યાં સુધી પાર્ટી પૂરી થઈ હતી નહીં તો હવે અહીંયા વાત કરીએ છીએ દેખો કોન્ટ્રાસ્ટ છે હવે ફ્રેન્ડ્સ સમજીએ છીએ રિઝલ્ટ અહીંયા આપણી પાસે એવું છે નહીં રિઝલ્ટ તરીકે પણ એ હોય એક્શન કોઈ કાર્ય કોઈ કાર્ય ક્રિયા થઈ રહી નથી તો સમયની વાત થઈ સનસેટની વાત થઈ સૂર્યાસ્તની વાત થઈ રહી છે તો આપણો જે આન્સર બનશે અહીંયા ડિસ્ક્રાઈબિંગ ટાઈમ ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ ટાઉન હોલ

એરપોર્ટ બનવાનું છે એરપોર્ટ ની બાજુ ખરીદી લો ભાવ જ ભાવ ચાર બંગડી વાળી ગાડી લઈને ફરવાનું તો ક્યાં ખરીદી છે રાજકોટમાં રાજકોટ ત્યાં સ્થળ છે અને સ્થળની વાત થઈ છે હવે બાદ દેખો અહીંયા સ્થળની વાત થઈ છે તો પ્લેસ ક્યાં આપ્યું છે આપણને સમજો અહીંયા દેખો ટાઈમ છે એક્શન છે કોન્ટ્રાસ્ટ રિક્વેસ્ટ સ્થળ નથી સ્થળ નથી એટલે પોઈન્ટ ગયો આપણો તો હવે એને શું કર્યું બોટ એને ખરીદી છે ફ્રેન્ડ્સ હવે દેખો એને ખરીદી કોઈ વિનંતી નથી કરી એને કોઈ વિરોધાપાસ કોન્ટ્રાસ્ટ નથી એટલે બી બીક ડી આમાંથી આવશે નહીં હવે અહીંયા ટાઈમની તો વાત છે જ નહીં સમય તો છે જ નહીં તો રહ્યું શું આપણી પાસે એક્શન રાધા વેન્ટ ન તો સીતા ગઈ ન તો રાધા ગઈ બિચારાનું આઈ બન્યું રામ અને નું શું કરીએ કારણ કે પાર્ટી કરવી હતી પણ થાય એવી હતી નહીં ત્યાં દેખો ઉપયોગ કર્યો છે છે યાદ કરો આપણે આપણે વાત વાત કરી કરી હતી તો 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 આપણી પાસે હા આપણો જે ટાઈમ કોન્ટ્રાસ્ટ રિક્વેસ્ટ છે તેમાંથી કઈ નહીં આવે તો હવે આરો આન્સર બન્યો આપણો અલ્ટરનેટીવ ક્લિયર સો શોધ પોલીસમેન પોલીસમેન ને જેવા જ ચોરો જોયા ચોરો જેવા જ પોલીસમેન ને જોયા ધેરા ભાગી ગયા એટલે ઉભા રહે છે આયા ભાઈ ચોરી કરી છે ના તો ઉભા રહેતા નથી જેવા જ આવ્યા ભાગ્યા તો કેના કોના જેવું થયું અરે યાદ કરો અગાઉ એક ટાઈમ ની વાત કરી આના આગળની સ્લાઈડ માં તો અહીંયા કોન્ટ્રાસ્ટ ધોલ ધો છે નહીં કમ્પેરિઝન ડિગ્રી નથી કન્ડિશન અને ટાઈમ

જ્યાં નો અધરથી શરૂઆત કર શરૂઆત કરીએ એકની સરખામણી કોઈ બીજા એક કરતાં વધારે સાથે પણ ઇન્ડિવિજ્યુલ સરખામણી જ્યારે કરતા હોય તો સેકન્ડ મેથડનો ઉપયોગ કરીએ છીએ આપણે કમ્પ્યુટર સેન્ટર્સના ટોપિક જોયો તો ડિગ્રીઓ કમ્પેરિઝનમાં અહીંયા પણ આપેલું છે પહેલું જ તો અહીંયા લખીશું આપણે ડિગ્રી ડિસ્ક્રાઈબ કમ્પેરિઝન કારણ કે કોન્ટ્રાસ્ટ છે એની કંડિશન ઈફનલેસ નથી અને સમયની તો વાત છે નહીં ના આઈડેન્ટિફાઈ ધંક્શન યુઝ ઇન ધ સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનું છે ને જવાબ ખોટો છે સ્પષ્ટ કહી દેવાનું કોઈ કે બોલ ને ભાઈ તારું શું કેવું છે તારો જવાબ બિલકુલ ખોટો છે તારે જે કરવું એ કરે લે જા આ મારો પર્સનલ ઓપિનિનિયન ઓપિનિયન્સ છે

યુ કાઈન નોટ મેક યોર કન્ટ્રી પ્રોસ્પોરસ અનલેસ યુ વર્ક hard. જ્યાં સુધી તમે સખત મહેનત નહીં કરો ત્યાં સુધી તમે તમારા દેશને સમૃદ્ધ કરી શકશો નહીં આવ્યું સખત મહેનત નહીં કરો તો દેશ સમૃદ્ધ થશે નહીં તો કન્ડિશન આવી છે દેખો અહીંયા અનલેસ અહીંયા અનલેસ તમે જો અહીંયા ક્યાં મૂકી દીધું છે વચ્ચે મૂક્યું છે હા આવું ભૂલો કરવાનું આવું થોડું આપણને કોમ્પ્લીકેટેડ કરીને આપે તે ધ્યાન રાખવાનું બહુ જ સરળ છે ને ઈજી માર્ક છે ને ત્રણ માર્ક જવા જ ના જોઈએ કારણ કે મિનિમમ આપણે 90 ઉપર તો માર્ક લાવવા જોઈએ એક લેટલીસ્ટ આપણે એવો ટાર્ગેટ આપણો હોવો જોઈએ અને આપણે તો અત્યારે કોવિડના કારણે ઘણા બધા બેનિફિટમાં પણ છીએ એટલે થોડું ધ્યાન આપવાનું યુ ઓકે

બાળક જે જે મારું દીકરો મારી દીકરી છે મોટી થશે ડોક્ટર બનશે એન્જિનિયર બનશે આ કરશે સારી નોકરી મેળવશે સારો બંગલો ગાડી મેળવશે એવી આશાઓ છે પણ એમને ક્યાં ખબર છે કે એમના જે છોકરાઓ શું કરે છે થાય છે આશાઓ મોટી હોય છે અને દરેક વાલીને આશા હોય પણ આપણે એને ફૂલફિલ કરવાની છે ફ્રેન્ડ્સ આપણે મહેનત કરવાની છે સખત મહેનત કરીને એમની જે આશાઓ જે છે એને પૂર્ણ કરવાની છે આપણે અને થશે ને થશે મને ચોક્કસ વિશ્વાસ છે તમારા ઉપર તો હિઝ ફાધર હોપ ડેટ હી વુડ સક્સીડ સક્સીડ છે અહીંયા દેખો ક્રિયાપદ છે સક્સેસ નથી સક્સીડ છે એ ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન ધારણા છે દેખો સપોઝિશન એપ્રોક્સિમેટલી ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એક્શન એક્શન તો તો નથી નથી એવું છે 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 ધારણાની વાત થઈ એમને આશા આપણો જે આન્સર આવશે ડિસ્ક્રાઈબિંગ સપોઝિશન વી શુડ સ્ટાર્ટ અવર ડે વિથ પ્રેયર આપણે આપણી જે શરૂઆત છે દિવસની જે શરૂઆત જે છે એ પ્રાર્થનાથી કરવી જોઈએ આપણી સુડ છે ને છેલ્લે આપણે શીખ્યું હતું કમ્પ્લીટ સેન્ટેન્સમાં વી સુડ સ્ટાર્ટ અવર ડે વિથ પ્રેય આપણે દિવસની શરૂઆત પ્રાર્થના થી કરવી જોઈએ તો કોન્ટ્રાસ્ટ નથી રીઝન નથી સપોઝિશન ધારણા પણ નથી સમજો કરવી કરીશું એવું નથી તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન જે છે તે આપણો આન્સર બનશે અને આન્સર બને એટલે બિંદાસ ચલો નહીં ચાલે આવું કારણ કે ઓકે અને આન્સર બનશે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન તો આ થયો આપણો આન્સર

Next time we'll be soon. Goodbye.